अपार ब्रह्म गुरु भगवंत। गुरु मेरी पूजा गुरु गोविंद, गुरु मेरा पार ब्रह्म गुरु भगवंत। सर्व पूज चरण गुरु से दर्शन देख देख जीवा, गुरु के चरण तोए तोए पीवा। गुरु बिन आवर नहीं मैं ठाऊं, गुरु बिन आवर मैं थाऊं। अनदिन जपऊं गुरु गुरु नाऊं, अनदिन जपऊं गुरु गुरु नाऊं। गुरु मेरी पूजा गुरु गोविंद, गुरु मेरा पार जारे दैवी अदृश्य शक्ति परिबड़ों थी भाव विभोर बनी प्रीति अने श्रद्धा थी स्मरण करे छे, त्यारे तेना मुख माथी याचना भाव जागे छे अने ते श्लोक स्वरूपे बहार आवे छे। तो आपने श्लोक गायन द्वारा अपना भावीनो गड़नारो कहीं आंधड़ो ईश्वर नहीं, एक परम चैतन्य शक्ति है आ जिंदगी नो नक्शो दोर्यो छे। ए नक्शानो एक एक वणांक अने एक एक रेखा अर्थपूर्ण छे। त्यारे गरवी गुजरातनी आतिथ्य सत्कारनी परंपरा अनुसार अतिथियोनु करोतु कल्याणम आरोग्यम धन संपद शत्रु बुद्धि विनाशाय दीप ज्योति नमोस्तुते। दीप ज्योति परब्रह्म दीप ज्योति जनार्दन, दीपो हरतु मे पापम दीप ज्योति नमोस्तुते। दीप ज्योति नमोस्तुते। बोलो श्री महाकाली मात की। હવે જે કાર્યક્રમની આપણે ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, એવા સન્માન સમારંભમાં સર્વપ્રથમ આપણે આજના આશીર્વચન આપણે જેમના તરફથી મળવાના છે એવા પરમ પૂજ્ય સંત શ્રી પરબતરામજી બાપુનું ફૂલહાર
અને સાલથી સન્માન ઠાકોર હરચંદજી ફુલાજી કરશે, બુવાજી ઠાકોર હરચંદજી ફુલાજી. આજ ઠંડી ઓછી છે તો તાળીઓનો ગડગડાટ પણ એવો જ હોવો જોઈએ કે સંત શિરોમણીનું સન્માન થઈ રહ્યું છે. ત્યારબાદ જે પરિવાર તરફથી આપણને 1,01,111 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે, એવા ઠાકોર દિવાળીબેન ભેમાજી પરિવારમાંથી અહીંયા ઉપસ્થિત મહોદય શ્રી ઠાકોર ગલાબજી ભેમાજીનું સન્માન ઠાકોર રાજુજી વિરાજી કરશે. ત્યારબાદ પટેલ બાબુભાઈ શિવરામદાસ આ ટૂંક સમયમાં તેઓ આપણી વચ્ચે હાજર થશે ત્યારે એમનું આપણે સન્માન કરીશું. ત્યારબાદ 51,000 રૂપિયાનું આર્થિક સહયોગ આપનાર ઠાકોર અમથીબેન કુબેરજી અને જીવીબેન તખાજી પરિવારમાંથી અહીંયા ઉપસ્થિત પરિવારના મોભી શ્રી ઠાકોર કુબેરજી તલાજીનું સન્માન ઠાકોર નાથાજી ભીખાજી કરશે. ઠાકોર કુબેરજી તલાજીનું શાલ અને પુષ્પગુચ્છ આપી સન્માન ઠાકોર નાથાજી ભીખાજી કરશે. ત્યારબાદ ઠાકોર પ્રભાતસિંહ કુબેરજીનું સન્માન ઠાકોર દિનેશજી કોનાજી કરશે. ત્યારબાદ 25,000 રૂપિયાનું યોગદાન આપનાર પટેલ બાબુભાઈ કાંતિલાલ વજીફિયાનું સન્માન ઠાકોર ચંદુજી હરચંદજી કરશે. ઠાકોર ચંદુજી હરચંદજી ₹55,555 રૂપિયાનું યોગદાન આપનાર પટેલ બાબુભાઈ શિવરામદાસ આપણી વચ્ચે ઉપસ્થિત છે તો આપણે એમને સ્ટેજ પર બિરાજમાન થવા માટે ઠાકોર ધનાજી નવાજી કરશે. ત્યારબાદ ઠાકોર કાળુજી હિરાજી પરિવારમાંથી ઉપસ્થિત પ્રતિનિધિનું સન્માન ઠાકોર દિનેશજી કાંતિજી કરશે. ઠાકોર કાળુજી હિરાજી પરિવાર તરફથી ઠાકોર પરિવારની પરણિત દીકરીઓને ભેટ મળેલી છે તો એ પરિવારના ઉપસ્થિત મોભીનું સન્માન દિનેશજી કાંતિજી કરશે. મંદિરના પથ્થરના દાતાશ્રી તરીકે બહુમાનિત થનાર ઝાલા સોનલબેન પરબતસિંહનું, જેઓ અમદાવાદમાં વસવાટ કરે છે, એમનું સન્માન ઠાકોર બાલુબેન રમેશજી કરશે. પટેલ જિજ્ઞેશભાઈ વસંતભાઈ તરફથી આપણને 21,000 રૂપિયાનું યોગદાન મળ્યું છે તો એ પરિવારમાંથી હીરાબા ઉપસ્થિત છે તો હીરાબેનનું સન્માન ઠાકોર રેખાબેન છનાજી કરશે. હીરાબાનું સન્માન ઠાકોર રેખાબેન છનાજી કરશે. જરા તાળીઓના ગડાટથી આપણે વધાવતા રહીએ. પટેલ મનોજભાઈ વિઠ્ઠલભાઈ તુલસીદાસ પરિવારમાંથી ઉપસ્થિત પટેલ મનોજભાઈ વિઠ્ઠલભાઈનું
21,000 રૂપિયાનું આર્થિક યોગદાન મળ્યું છે એ બદલ ઠાકોર મોતીજી શાંતિજીને વિનંતી કરીએ કે મનોજભાઈનું સન્માન કરે. મનોજભાઈનું સન્માન ત્યારબાદ લીંબાચિયા પરિવાર તરફથી આપણને 21,000 રૂપિયાનું આર્થિક યોગદાન મળ્યું છે તો એ પરિવારમાંથી ઉપસ્થિત નાઈ સુધીરભાઈ કાનજીભાઈનું સન્માન ઠાકોર માધાજી અમીરજી કરશે. ઠાકોર માધાજી અમીરજી કેરડાવાળા વાસના ઠાકોર ભાઈઓ તરફથી 16,111 રૂપિયાનું આપણને યોગદાન મળ્યું છે તો એ પરિવારમાંથી ઉપસ્થિત ઠાકોર પરબતજી વરવાજીનું સન્માન ઠાકોર જયંતિજી જોઈતાજી કરશે. ત્યારબાદ ઠાકોર ચંદુજી ચતુરજી તરફથી 11,111 રૂપિયાનું યોગદાન પ્રાપ્ત થયું છે તેમનું સન્માન ઠાકોર વાઘાજી ફુલાજી કરશે. પટેલ વિશાલકુમાર જયંતિભાઈ તરફથી 11,000 રૂપિયાનું યોગદાન મળ્યું છે તો એ પરિવારમાંથી ઉપસ્થિત પટેલ મંગુબેન ગાંડાલાલનું સન્માન ઠાકોર જોશનાબેન કલાજી કરશે. પટેલ જયંતિભાઈ લખુદાસ તરફથી આપણને 11,000 રૂપિયાનું આર્થિક યોગદાન મળ્યું છે તો જયંતિભાઈનું સન્માન ઠાકોર કાંતિજી રેવાજી કરશે. પટેલ કિરણભાઈ મંગુભાઈ અરગોવિંદાસ તરફથી આપણને 11,000 રૂપિયાનું આર્થિક યોગદાન મળ્યું છે એમના વતી ઠાકોર લક્ષ્મણજી વલાજી અહીંયા ઉપસ્થિત છે તો એમનું સન્માન ઠાકોર પ્રવીણજી રૂપસંગજી કરશે. ત્યારબાદ પટેલ અમૃતલાલ તુલસીદાસ વજીપિયા પરિવારમાંથી અહીંયા કાંતાબા ઉપસ્થિત છે એમના તરફથી આપણને 11,000 રૂપિયાનું ઇનામ મળેલું છે તો એમનું સન્માન ઠાકોર બાલુબેન રામાજી કરશે. ત્યારબાદ 11,000 રૂપિયાનું આર્થિક યોગદાન પટેલ વિષ્ણુભાઈ પુરુષોત્તમદાસ નાણોદ પરિવાર તરફથી આપણને મળેલું છે. હલો, તો એમનું સન્માન ઠાકોર ચમનજી મગનજી કરશે. વિષ્ણુભાઈ અનિવાર્ય સંજોગોના કારણે આપણી વચ્ચે ઉપસ્થિત રહી શક્યા નથી. ત્યારબાદ ઠાકોર બકાજી અમરાજી એમના તરફથી 11,000 રૂપિયાનું આપણને આર્થિક યોગદાન મળ્યું છે
પણ તેઓ પોતાના વ્યસ્ત સમયના કારણે આપણી વચ્ચે ઉપસ્થિત રહી શક્યા નથી. પટેલ જયંતિભાઈ વીરાભાઈ તરફથી આપણને 11,000 રૂપિયાનું આર્થિક યોગદાન મળ્યું છે, તો જયંતિભાઈનું સન્માન ઠાકોર તલાજી બેમાજી કરશે. આપણે જરા તાળીઓના ગડગડાટથી વધાવતા રહીએ તો ઝડપથી પ્રોગ્રામ પણ પૂરો થાય. ઠાકોર સનવાજી પરિવારમાંથી ઉપસ્થિત ઠાકોર મંગુજી લક્ષ્મણજી, જેમના તરફથી આપણને 11,000 રૂપિયાનું આર્થિક યોગદાન મળ્યું છે, એવા પરિવારના મોભી મંગુજી લક્ષ્મણજીનું આપણે સન્માન ઠાકોર કાનાજી ચમનજી કરશે. સોરી, ઠાકોર મંગુજી લક્ષ્મણજી. હા, લક્ષ્મણજી મંગુજી, લખવામાં થોડીક ભૂલ છે, ક્ષમ્ય ગણશો. ત્યારબાદ 11,000 રૂપિયાનો આર્થિક સહયોગ આપનાર બંસીધર ટોબેકોમાંથી ઉપસ્થિત પવનકુમારનું સન્માન ઠાકોર નિકુલજી મંગાજી કરશે. હવે આજનો આપણો સત્સંગ કાર્યક્રમ શરૂ થાય પહેલા આ સમગ્ર પ્રસંગ દરમિયાન જેમના તરફથી આપણને સુંદર સાથ સહકાર સોંપ્યો છે એવા સલાહકાર સમિતિનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. પટેલ શોમાભાઈ બબાભાઈ, પટેલ દશરથભાઈ ઈશ્વરલાલ, પટેલ જયંતિભાઈ લખુભાઈ, પટેલ ગોવિંદભાઈ છગનદાસ, પટેલ કનુભાઈ પરસોત્તમભાઈ, પટેલ મનોજભાઈ વિઠ્ઠલભાઈ, પટેલ વીરાભાઈ ચતુરભાઈ, પટેલ મુકેશભાઈ શિવરામદાસ, પટેલ કમલેશ શૈલેશભાઈ કરશનભાઈ, કમલેશભાઈ મંગુભાઈ, અલ્કેશભાઈ મફતલાલ અને બાબુભાઈ ઈશ્વરભાઈનો આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી અને ધન્યતા પાઠવીએ છીએ. આજના આપણા કાર્યક્રમમાં સમયના અભાવે બીજા દાતાશ્રીઓનું આપણે આજે સન્માન નથી કરી શક્યા, એમનું સન્માન કાલનો જે રાસ ગરબાનો પ્રોગ્રામ શરૂ થાય એ પહેલા કરવામાં આવશે. આવો સરસ મજાનું આયોજન હોય અને શ્રી મહાકાલી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આવો સંતવાણી કાર્યક્રમ હોય અને જો જય બોલાવો કંઈક મોડાસ પડે અને આપણા મુખથી જય ના બોલાય તો એ સારું. ગણપતિ દાદાની સ્તુતિ કરી અને ભજનની શરૂઆત કરીશું. બોલો શ્રી મહાકાલી કી જય, સદગુરુ દેવ કી જય, પધારેલા હરિ ગુરુ સંત કી જય, કૃષ્ણ કનૈયા ज्ञान मलम गुरु मूर्ति पूजा मलम गुरु पदम मन मंत्र मलम गुरु वाक्यम मोक्ष मलम गुरु कृपा गणपति दीजिए ज्ञान बजरंगी महाबल दीजिए मोहि सतगुरु दीजिए પંચદેવ મળી રક્ષા કરો ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ
પંચદેવ મળી રક્ષા કરો. ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ માટે ગૌરી તમારા પુત્રને ગૌરી તમારા પુત્રને સમરે જીણામો દિવસે સમરે બ્રાહ્મણ વાણી જાય હે રાતે સમરે સંતને જો તો હવે કુંભ ગડુલો એ ફરી લાવે મારો સાયબો એ શંકરજી લડે ના હે મારો ભોળિયો એ જીલડે ના એ હાલો મારી સયરો એ હાલો મારી હાલો મારી સયરો ગણેશ વધાવા જઈએ જઈએ રે જઈએ ગણેશ વધાવા જઈએ મારી સૈયરો ગણેશ વધાવા જઈએ જઈએ રે જઈએ ગણેશ વધાવા હાલો મારી સૈયરો
હાલો મારી સૈયરો, હાલો મારી સૈયરો, ગણેશ વધાવા જઈએ, જઈએ રે જઈએ, ગણેશ વધાવા જઈએ. પાઠ પૂજાય એવા ગણપતિ ના પાઠ પૂજાય હો. હાલો મારી સૈયરો, એ હાલો મારી, હાલો મારી સૈયરો, ગણેશ વધાવા જઈએ, જઈએ રે જઈએ, ગણેશ વધાવા જઈએ. હું તો હરકે વધાવા ને જઈશ રે, અરકે વધાવા ને જઈશ રે, મારો સોના સરી કો સૂરજ એવો ગયો, મારો સોના સરી કો સૂરજ એવો ગયો. મોતી રે એવો આડ પરેલો છે જો મોતી રે, હું તો હરકે વધાવા ને જઈશ રે, હું તો હરકે વધાવા ને જઈશ રે, મારો સોના સરી કો સૂરજ ઉગ્યો કે, મારો સોના સરી કો સૂરજ ઉગ્યો કે, મારો સોના સરી કો સૂરજ ઉગ્યો. હો તેજ કરે તપે નહીં और पुजावे आनंद, मोरा पाया मरम का वो उतर गया सब जे, ए सतगुरु तमे मारा तारण हार, હરિ ગુરુ હે તમે મારા તારણ હાર, યાજ મારી હે યાજ મારી, હો યાજ મારી, ઢાકની રે યાર જોરે ખાવન ઘણી સાવણ જો ગુરુ જે રે ઉડા એવા ઉડારે દરિયા ને અંસલા નીર ગણા ગુરુજી એવા ઉડારે દરિયા ને અંસલા નીર ગણા ગુરુજી ડા
हरे डुंगराले आलाव नगणा गुरु जे या डारे डुंगरा ने आलाव नगणा गुरु जे कोटा केरी वाड याज मारी ए याज मारी हो याज मारी नाक निरे अर जुरे कावल दणी सांभळ जो गुरु जे 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 हो जे नुगरानो संगडो ना करिए जे 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 ओ जे इवानर रे हे नुगरानो संगडो ना करिए गुरु जे 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 ओ जे हे नुगरो न किनर प्रमा ले जाय नुगरो करो नकी नरक माले जाय आज मारे ए आज मारे ए आज मारे रात नीरे और जुरे कावन दणी सावड़ जो गुरुजी जे जे हो जे डुंगर पूरी बोलिया गुरुजी जो हमने तम चरण मावास दे जो हमने तम चरण मावास याद मारे हे आज मारे हे आज मारे रात मेरे अर जुरे कवन धन सांभळ जो गुरु जी जे जे ओ जे हे गुरु जी शरण गए सुख आप से ए तो पूरे हृदय न्या तो माटी रजगण तारा रजड़ी जैसे जे मरण मा उड़े रे ए रजगण तारा रजड़ी जैसे ए नजमरण
ही नहीं तो ए मारे ओ जी
बोलो सदगुरु देवनो जय सनातन धर्मनो जय रामदेव जी महाराजनो जय महाकाली मात की जय पधारिला हरि गुरु संतनी जय। आजना आ शुभ ने मंगलमय प्रसंग में अत्रे यहाँ पधारेला दानवीर दाताओ भक्तो माताओ बहनों पूज्य वडिलो आप सौना पवित्र श्री चरणों में आ दासना कोटि कोटि जय गुरुदेव। दुनिया की बातों तमारे मानवी हो तो मानजो न मानो तो अमने कई वादो नहीं पण संत ने सत शास्त्र ए वात जहां सुधी तमारा जीवन में नहीं उतारो त्यां सुधी आ जीवन नकामो बनी ने रहेशे। सतपुरुष कबीर साहेब आपणने एक दोहानी अंदर फरमान करे छे के जीवन जोबन राज धन अविचल रहे ना कोई। जीवन जोबन राज धन अविचल रहे ना कोई। जो घड़ी जाए सत्संग में जीवन का फल सोई। एक लाख वर्ष नो मानवी ने जो आयुष्य मड़ी हुआ है अने लाख वर्ष ना आयुष्य के अंदर इन्हें परमात्मा नु नाम ना मड़ी हुआ है तो लाख नहीं पण एक खाक छे। मित्रों सत्पुरुषो आपने सूचना आपे दे के कोटी जन्म ने पुण्य थी मळ्यो मनुष्य अवतार। कोटी एटले एक लाख। कोटी जन्म ने पुण्य थी मळ्यो मनुष्य अवतार आयो खरो पण जोण्यो नहीं आधीगनो अवतार। रजकण तारा रजड छे उड़े जम रण मा रेत हजू छे बाजी तारा हाथ मा चेती शके तो तू चेत। आ मनुष्य नो अवतार आपणने शा माटे मळ्यो छे। आ कोटी जन्म 200 करोड़ वर्ष ना अंत मा तमे जेम एक वृक्ष वायु होय अने 5-10 वर्षे वृक्ष फळ आपे एम अनंत जन्मोना पछी अनंत जन्मोना पुण्यना फळ रूपी आपणने आ मनुष्यनो शरीर मळ्यु छे। तमे एवुं ना मानता के आ मनुष्यनुं शरीर एटले कोई नहीं। देवताओ जेनी अपेक्षा करी रह्या छे ईश्वर पासे प्रार्थना करे छे के हे ईश्वर तू अमने एक वक्त मानवीनुं शरीर आप कारण के आ शरीर सिवाय बीजुं कोई कोई कार्य करी शकातुं नथी। देह तो पशुओने छे देह तो पक्षीओने छे पण मानवीना देहनुं जे मूल्य छे ने એ કોઈ વાંકી શકે એમ નથી। મિત્રો આ દેહ એટલે જબરજસ્ત એક સાધન છે। તમારે જે દિશામાં જવું હોય એ દિશા તમને પ્રાપ્ત કરીને આપે છે। મોક્ષ જોઈતો હોય તોય દુનિયાના નેતા બનવું હોય તોય ક્લાસ વન અધિકારી બનવું હોય તોય ચોર બનવું હોય તોય અને દારૂડિયા બનવું હોય તોય આમાં તમે જોજો માં જ્યારે જન્મ આપે છે બાળકને ત્યારે માં કેટલી અપેક્ષા લઈને આપે છે। માં એવું કહેતી નથી કે તને આરો દરજો આપવો છે આ પોસ્ટ તને આપી દે આઝાદી આપે છે। એક માતા પિતાના રજ અને બુંદ થી આ 3.5 હાથનું શરીર બન્યો। એ શરીર યંત્ર વગર ચાલે નહીં। જેમ એક મોબાઈલ હોય એને યંત્રના રૂપમાં એને રિચાર્જ કરવું પડે છે રિચાર્જ અને આ રિચાર્જ કરીએ છીએ ત્યારે મોબાઈલ ચાલે છે તો તમારો આ મોબાઈલ રિચાર્જ કર્યા સિવાય કોઈ દિવસ કોઈ જ કરી શકશે નહીં। મિત્રો મિત્રો મારે તમને કહેવું છે હું તો કોઈ સંત નથી। આશ્રમમાં કદાપી તમે આવો ને તો મને હોધવો પડે કે આ કયો છે। હું તો તમારા નજરો સમક્ષ હોય પણ તમને ખબર ના પડે કે આ મહારાજ છે કે આ તો કોઈ કારીગર છે કે મજૂર છે। મારું કામ છે મજૂરી કરવાનું લોકોની સેવા કરવાનું। મારા ગુરુએ મને એક જ ફરમાન કરેલું છે કે તું જા અને જગતની સેવા કર
यथारत प्रयत्नों करी आवा कार्यक्रमों में जाई जे कई रुपियो बे रुपिया आवे ए हूँ लोकोना पाछळ खर्चू छू। तो केवा लोको अत्यारे तो आ युगनी अंदर मारे तमने एक वात दिल खोलीने करवी छे मित्रो, आ भारत देश एने सोनानी चिड़िया हती, सोनानी चिड़ियो साहेब। आ भारत देश जेटलो कोई पण देशनी अंदर सोनू के चांदी नथी, पण आ भारत देश ने आजूबाजूना देशो आपने लूटी गया, लूटी मित्रो। अने लूटी केम गया, आपणो फायदो एमने केम उठायो के आ भारत नी अंदर आपणो हंप ना जोयो, आपणो हंप ना जोयो, आपणी एकता ना जोई अने आपणो ज्ञान ना जोयु। इतला माटे ए लोकोए मजबूरीनो फायदो उठाई आ देशने अनंत वखत लूंट्यो छे अने हजु सुधी आ देश लूंटातो रह्यो छे। અને એનું કારણ એક જ છે, આજે ત્રણ બાબતમાં ભારત દેશ ફસાઈ ચૂક્યો છે, ત્રણ બાબતમાં। કદાચ મારી ભૂલ પણ હોઈ શકે, પણ મને જે લાગ્યું છે ને, જે મેં નજરે જોયું છે એ હું વાત કરું કે આપણો દેશ આ ત્રણ બાબતમાં ફસાયો છે। તો પહેલી બાબત એ છે કે અત્યારની અંદર આ યુગની અંદર જાતિવાદના રાફડા ફાટ્યા છે, જાતિવાદના। આ જાતિવાદ ઈશ્વરે નહીં બનાયા, માનવીએ બનાયા છે, માનવીએ। ઈશ્વરે તો તમને મનુષ્ય બનાવીને મોકલ્યા હતા, પણ આપણે મનુષ્ય ના રહી શક્યા અને જાતિવાદના ખિલ્લા ઠોકી દઈ અને સમાજના ટુકડે ટુકડા કરી નાખ્યા। આપણો સમાજ એટલે માનવ સમાજ, એમાં બીજો કોઈ સમાજ, વ્યક્તિગત સમાજ ના આવી શકે। આ દેશને આઝાદ રાખવો હોય, દેશને અમર બનાવવો હોય તો આ જાતિવાદના ભેદભાવ મટાડી દરેક માનવ સમાજ એક બની, એકબીજાના પૂરક બની અને સમાજનો તમે ઉદ્ધાર કરજો। બીજા નંબરની અંદર આ દેશ ફસાણો છે પક્ષપાતમાં, પક્ષાપક્ષીની અંદર ફસાણો છે। કોઈ પક્ષ એમ નથી કહેતો કે હું ચોર છું, બસ બીજાને હમા ઓગળી લોભી કરી અને કહેવા શીખ્યો છે તું ચોર છે, તું ચોર છે, ચોર છે। તમારા હૃદય ઉપર હાથ મૂકીને વાત કરો, અનંત સભાઓ ભારત દેશની અંદર, આ તો સીમિત સભા છે, પણ લાખોની સંખ્યામાં જ્યારે સત્સંગ ચાલતો હોય, જ્યારે મોરારી બાપુ જેવા રામાયણની કથા કરતા હોય, રમેશ ઓઝા જેવા શ્રીમદ ભાગવતની કથા કરતા હોય, ત્યારે એની અંદર કોઈ કલેક્ટરો બેઠેલા છે, કોઈ તલાટીઓ બેઠેલા છે, કોઈ એજ્યુકેશન માણસો બેઠેલા છે, શું એમને રામકથા હજુ સુધી જીવનમાં ઉતરી નથી? એ રામકથા એના જીવનમાં નહીં ઉતરી હોય, માત્ર ને માત્ર સત્સંગમાં જનાર વ્યક્તિ એક સંકલ્પ કરે કે આજથી મારે ભ્રષ્ટાચાર કરવો નથી તો આ દેશ આબાદ બની જાય, આઝાદ બની જાય। મિત્રો, આ દેશને આપણે જ લૂંટી રહ્યા છીએ અત્યારે, આ તળ પાડી પાડીને। એક દિવસ એવો આવશે તમારે ને મારે પસ્તાવવું પડશે, રોવું પડશે, અનંત ગુલામીઓ આપણે વેઠતા આવ્યા છીએ અને હજુ સુધી વેઠવી પડશે। એટલે પક્ષપાતો ભૂલી, માનવ સમાજના ભેદભાવ ભૂલી, સમાજની અંદર એકતાની જરૂર છે। અંગ્રેજોની ગુલામીને જે કચડાયેલો આ દેશ, ભારતના વીર શહીદ પુરુષોએ જેને તિરંગા નામનો એક ઝંડો ફરકાયેલો અને એ ઝંડો ફરકાવવા માટે મિત્રો ઘણાને માથો કાપીને આપી દીધો છે માથો। આજ એ આપણને યાદ રહ્યું નહીં, આજ અંગ્રેજોની ગુલામી આપણે જોઈ નહીં, પણ તમારા ગામમાં કોઈ 100 વર્ષનો કોઈ આદમી કે સ્ત્રી જીવતી હોય તો એને પૂછજો કે અંગ્રેજો કેવા હતા। પણ બદતર એ છે, એ અંગ્રેજો કરતા ભયંકર અંગ્રેજો આ ભારતમાં જન્મી ચૂક્યા છે મિત્રો, અને એ અંગ્રેજો આજે આ ભારતને લૂંટી રહ્યા છે। આ ભારતને લૂંટવું બંધ કરવું હોય તો સત્સંગની જીવનમાં જરૂર છે। શું કલેક્ટર એ ભાગવત કથા હજી સાંભળી નથી? તે ટેબલ ઉપર બેસી, ઠીક છે, હું એમ બધા જનરલની વાત નથી, કોઈ વ્યક્તિ સારા પણ હોઈ શકે છે, પણ આ દેશને લૂંટનારો આપણો અધિકારી વર્ગ છે, પહેલા નંબરમાં આવે મિત્રો।
મારે તમારું દાન જોઈતું નથી, મારે માન જોઈતું નથી, મારે સન્માન જોઈતું નથી, પણ સત્ય વાત મારે કહેવી છે મિત્રો. તમારા જીવનની અંદર શિક્ષણ અને સાક્ષરતા ક્યારે કહેવાય? જે માં સાક્ષર હોય એનું બાળક સાક્ષર હોય. શિક્ષણ એકલું નહીં ચાલે, શિક્ષણ તો જગતને લૂંટવા માટે અને આજીવિકા એક 5-25 ની રોજી રોટી માટે આજે દોડી રહ્યા છે મિત્રો. તમે કદાપિ એક સારા વ્યક્તિ, એક સારા કર્મચારી બન્યા છો અને એ કર્મચારી બની અને દેશની વ્યવસ્થાને તમે જાળવતા છો, પણ એમાંથી નિવૃત્ત થયા પછી તમે શું કરો છો? એમાંથી રિટાયર્ડ થયા પછી તમે શું કરો છો? તો આગળ વધીને મિત્રો આપણે એક બીજી વાત કરીએ કે જ્યાં છૂટવાનું હતું ત્યાં પણ પક્ષપાત, જ્યાં છૂટવાનું હતું જ્યાંથી સત્યની વાત સમજમાં આવતી હતી ત્યાં પણ ભેદભાવ. આ તો સનાતન ધર્મ છે, આ તો કબીર સંપ્રદાય છે, આ તો નિરોધ સાહેબ સંપ્રદાય છે, આ તો રાધા સ્વામી સંપ્રદાય છે. અરે મિત્રો, મારે તમને એમ કહેવું છે કે આ બધાનો ઈશ્વર એક છે કે જુદો છે? આ બધી સંપ્રદાયો અને આ બધાના અલગ અલગ સમાજના વ્યક્તિઓનો ઈશ્વર એક છે કે જુદો છે? તો ઈશ્વર એક છે અને એક રહેવાનો છે, અને આપણે એક બનીને રહીએ તો આપણને આ મનુષ્યનો અવતાર મળ્યો એમ માની લે. તમે તો એજ્યુકેશન છો, લખોપતિ છો, મેં વાડીની અંદર દાન જોયું અને દાનવીર દાતાઓને હું મારા નતમસ્તકે વંદન કરીને આવ્યો. પણ મિત્રો, દાનની વિજય પણ ક્યાંક જરૂર છે. સમય એક વખત રાજા ભર્તુહરિ મહારાજ દિલ્હીના ફૂટપાથ ઉપર ઊંઘેલો. રાજા ભર્તુહરિ મહારાજ ઉજ્જૈનનો રાજા, અને એને જ્યારે ઉજ્જૈનનો ત્યાગ કર્યો, એક દિવસ એવો આવ્યો કે તે દિલ્હીના ફૂટપાથ ઉપર એ આરામ કરતો હતો. શિયાળાની કડકડતી ઠંડી અને એક વખત અકબરનું શાસન ચાલતું હતું. એ અકબરના શાસન વખતે એ મુસલમાન હતો, પણ મિત્રો એની અંદર એક દયા હતી કે ગરીબો માટે શિયાળાના દિવસોમાં હાથી ઉપર બેસી અને કોબળા લઈને નીકળતો, અને જ્યાં ફૂટપાથ ઉપર ઊંઘેલી જનતા હોય ને એના ઉપર આમ કોબળા નાખતો અકબર પોતાના મુકામ પર જતો. અને એક વખત એ ભર્તુહરિ મહારાજના ઉપર આમ કરીને કોબળો ફેંક્યો, અને એ ભર્તુહરિ મહારાજ ભારતની ખાનદાની જુઓ, ભારતની શૂરવીરતા જુઓ મિત્રો, ભારતની શૂરવીરતા જોયા સિવાય, એની ખાનદાની જોયા સિવાય કોઈનું દાન પણ સ્વીકારાય નહીં. અને એ અકબરે બાદશાહે આમ કરીને કોબળો જ્યારે નાખ્યો ત્યારે ભર્તુહરિ મહારાજે કોબળાને લાત મારી અને હું હાથી ઉપર બેઠેલો અકબર બાદશાહના ખોળામાં જઈને પડી. અને અકબર બાદશાહ નીચે ઉતરીને કહે છે કે ટાટનો ઠૂંઠું થઈ ગયો છે અને તોય હજુ સુધી તારો અભિમાન નહીં થયો, આ ફાટેલી ગોદડી ઓઢીને ઊંઘ્યો છે અને તને આ કોબળો આપું છું, તને શરમ નથી આવતી લાત મારતા? ત્યારે ભર્તુહરિ મહારાજ અકબર બાદશાહને જવાબ આપે છે કે હે બાદશાહ, મારે આવા દાનની જરૂર નથી જે ફેંકેલું દાન છે. હું ફેંકેલું દાન ક્યારેય લેતો નથી, અને તું જેને ફાટેલી કોથળી કહે છે ને ગોદડી, એ તો આ ગોદડી માટે મેં મારી ઉજ્જૈન નગરી એક બાજુ સમર્પણ કરી છે ને, ત્યાં મારા ગુરુએ મને આ એક ચાદર આપી છે. આ તારા કોબળા કરતા મારી ફાટેલી ગોદડીની કિંમત વધારે છે મિત્રો. આપણી લાજ અને આપણી મર્યાદા, ભારતના સંતોનું જીવન જોજો, આડોશી પાડોશીનું ના જોતા, અને ભારતના સંતો કેવી રીતના જીવન જીવી ગયા છે અને આપણે કઈ બાજુ આપણને નિર્દેશન કર્યું છે. એક વખત ભારતનો એક સંત જેને બધા જ ઓળખે છે, બધા જ આખું વિશ્વ ઓળખે છે, આપણો ભારત એકલો નહીં બધા દેશો ઓળખે છે, એવો એક ઓછી ઉંમરનો સંત સ્વામી વિવેકાનંદ, જ્યારે અમેરિકાની અંદર શિકાગો નામની શહેરની અંદર ધર્મ પરિષદની અંદર ગયા, અને એ વખતે ધર્મ પરિષદમાં ગયા ને, ત્યારે ધર્મ પરિષદમાં જ્યારે જઈ અને મા ભગવતી ગીતાનું જ્યારે વર્ણન કર્યું ત્યારે દેશ હતાને ખુશ થઈ ગયા હતા. આ ભારતની સંસ્કૃતિની એટલી બધી પ્રશંસા કરી હતી અને બીજા દેશોએ માથું નમાવી દીધું હતું મિત્રો. અને એ માથું નમાવા વાળા જે દેશ હતા, અમેરિકા ને જે લંડન ને જે બધા હોય, મને નામ નથી આવડતા,
એ બાજુની સંસ્કૃતિની આપણા સ્વામીજીએ જોરદાર ટીકા કરી. અને આજે આપણા ભારતનો કોઈ નેતા હોય, કોઈ શિક્ષક હોય, કોઈ સારો માણસ હોય ત્યારે ઉભો થાય છે ને ત્યારે એ વખતે એને યાદ કરે છે. એટલા માટે યાદ કરે છે કે પશ્ચિમની સંસ્કૃતિ આપણા ભારતમાં ના ઘૂસી જાય એની જાહેર પ્રચાર કરે છે. પણ મિત્રો, આજે ખાલી નિંદ્યા રહી છે અને પશ્ચિમની સંસ્કૃતિ આપણા ઘરમાં આવી જઈ છે, આપણને ખબર રહી નથી. આ મિત્રો, આપણને આ ખબર નથી રહી. સ્વામી વિવેકાનંદના શબ્દો સાંભળજો તમે. અને એ શિકાગોની શિબિરમાં આ શિબિર પૂરી થઈને સ્વામીજી જ્યારે પોતાના મુકામ તરફ જતા હતા, ઉતારા તરફ, ત્યારે ત્યાંનો એક પાદરી જે આચાર્ય પુરુષ હતો, સત્સંગી હતો, જેને આટલા આટલા જાડા ગ્રંથ લખેલા હતા, એવો પુરુષ દોડતો સ્વામીજીના ખભા પર હાથ મૂકીને વાત કરી કે હે સ્વામીજી, તમે ભારતની બહુ પ્રશંસા કરી. તો કે આ પ્રશંસાના લાયક છે, એટલે મેં પ્રશંસા કરી છે. મેં ખોટો વખાણ કર્યો નથી. મારો ભારત સદાય પ્રશંસાના લાયક અને આદર્શ અને વંદનીય અને પૂજનીય છે મારું ભારત, એટલા માટે મેં એની પ્રશંસા કરી છે. ત્યારે ત્યાંનો પાદરી એક સંત શું કહે છે, પણ તમારા પગમાં જે બૂટ પહેર્યા છે ને એ અમારા શિકાગોના છે, અમારા શિકાગોના છે. કે એ વાત તારી સાચી છે, તો આ સંસ્કૃતિની તમે કેમ વાત ના કરી? તો હું તને હવે તને એકાંતમાં કહી દઉં, મારા ભારતની જે સંસ્કૃતિ છે એને મુગટની માફક મારા માથા ઉપર મૂકીને હું ફરું છું. અને આ પશ્ચિમ દેશની સંસ્કૃતિ મારા દેશમાં ઘૂસી ના જાય ને એટલા માટે મારા પગના તળિયા નીચે રાખું છું. મિત્રો, આ ભારતનો સંત છે, આ ભારતના સંતનો સંદેશો છે. અને આજ એ સંદેશાને ટાળી, અને આજ ખબર નહીં રહી બેન દીકરીઓને, કે નથી રહી ભાઈઓને, કે નથી રહી પુરુષોને, નહીં રહી વડીલોને, કે તમારી દીકરી, કે તમારા દીકરાની વહુ, કે તમારો દીકરો અત્યારે શું કરી રહ્યો છે વોટ્સઅપ ઉપર, મોબાઈલ ઉપર, કે એને કેવો પોશાક પહેર્યો છે. મિત્રો, આપણી સંસ્કૃતિને જાળવજો. આ કળિયુગને જ્યાં જવું હોય તો જાય જવા દેજો. મિત્રો, કળિયુગ તમારા હૃદયમાં ના બેસી જાય ને એની ખબર રાખજો. મારે તમને એમ કહેવું છે બેન દીકરીઓને, કે આદર્શ નારી, ભારતની નારી એ ભારતના વીર પુત્રોને જન્મ આપવા વાળી છે. અને એ વીર પુત્રોની જન્મદાતા જે મા પાસે આપણા ભારતના ઋષિ મુનિઓએ માંગણી કરી હતી કે હે જનની, જણે તો ત્રણ નર જણજે. કેવા? ત્રણ નર જણજે. ભક્ત દાતા કો તો શુરવીર, નહીં તો રહેજે તું વોંજણી, તારો મત ગુમાવીશ. નૂર તારા નૂરને ખતમ ના કરી નાખતી તો જોશી બનીને, જીજાભાઈ બનીને, અહલ્યા બનીને આ ભારત ઉપર આવી, રામ શિવાજી કે ઝાંસી જેવા દીકરીઓનો તું જન્મ આપજે, શિવાજી જેવા વીર પુત્રોનો જન્મ આપજે. બેન દીકરીઓને મારે એમ કહેવું છે કે આજથી 25 વર્ષ 50 વર્ષ પહેલા આપણું મોઢું જોવું હોય ને તો બીજા મહાપુરુષો પડદા રહીને જોવે ને ત્યારે આપણું મોઢું જોઈ શકતા હતા. એ સમાજ મર્યાદિત સમાજ હતો, અને એ મર્યાદિત સમાજ આજ પુરુષને અહીંયા સુધી બટન મારેલો છે, પણ નારી કેવા પોશાકો પહેરે છે એ વિચાર કરો. જ્યારે પુરુષ અહીંયા સુધી બટન મારે છે ત્યારે નારી અહીંયા બોડીઓ પહેરી અને બજારમાં ફરતી થઈ જાય છે. મિત્રો, બજારમાં શું? આ તમારી સંસ્કૃતિ છે? આ તમારો ધર્મ છે? તમે હિન્દુ છો? એક મુસલમાનની દીકરી 11 વર્ષની થાય એટલે માથા ઉપર ઓઢણી ઓઢે, અને 16 વર્ષની ઉંમરમાં લગ્ન કરે એટલે માથાની ચોટીથી પગની પોની સુધી પોતાના શરીરને ઢોકી નાખે છે. ત્યારે આપણી દીકરીઓ જ્યારે ડીજે અને સાઉન્ડ વાગતો હોય ને ત્યારે મેદાન આઈને ડિસ્કો કરે છે, અહીંયો ફોટો પાડેલો પહેરે છે. અહીંયો ફોટો પાડવાથી તમારી સંસ્કૃતિ નહીં વધે, તમને બીજા દેશો અને બીજી સંપ્રદાયો આપણા સંસ્કૃતિના ઉપર હસે છે, હસે છે. અહીંયા ફોટો મૂકવાથી શું તમને મહાનતા મળે છે? મારી બહેનો છો, મારી માતાઓ છો, છતો મારે તમને કહેવું છે, અહીંયા ફોટો પાડવાનું બંધ કરી દો. બળાત્કારોને બંધ કરવા હોય તો નરેન્દ્ર મોદી 1000 કમાન્ડો ગોઠવશે ને તો એ બળાત્કારો નહીં થાય. વર્ષે વર્ષે પેપરમાં ઓકડા આવે છે, દિન પ્રતિદિન બળાત્કારો વધતા જોઈએ છે. એનું કારણ માત્ર નારી છે, માત્ર નારી છે. એને એના શરીરોને ખુલ્લા મૂક્યા છે. હવે કઈ નહીં, તમે લગ્નમાં જુઓ તો અહીંયા ફુગ્ગા પાડી પાડીને કોણ સાસુ ને કોણ વહુ એ જ ખબર પડતી નહીં. મિત્રો, કોણ સાસુ છે અને કોણ વહુ છે આ આપણને ખબર પડતી નહીં. ધર્મને નેવે મૂક્યો છે, નેવે. અને આ તમારે સમજવું પડશે. મારી માતાઓ, તમારે વીર પુરુષોને પેદા કરવાના છે. હજી આવનાર યુગની અંદર
विश्व युद्ध महायुद्ध फाटी निकल से ने तार एक वीर पुरुषों की जरूर पड़ से वीर पुरुषों की आजना व्हाट्सएप ऊपर तुम जुओ पाकिस्तान ने चढ़ाई करी से 45 मणसो मारी नाख्या छे 45 मणसो अने मणसो मारा छे એટલા માટે मुसलमान नो छोकरो दिवस में 5 वक्त नमाज करवा जाए।